સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ચેનલના અહેવાલ બાદ હરકતમાં આવેલા શિક્ષણ વિભાગે છોટાપુર ગવાડી પ્રાથમિક શાળાના આચાર્ય પાસે માંગ્યો જવાબ. આચાર્યના જવાબને ખોટો સાબિત કરતા પીકે ન્યૂઝ ચેનલે રજૂ કર્યા પુરાવા. કાયદાના ગુંડાળામાં ફસાઈ ડીસામાં નવજાત બાળકી. નિયત સમયમાં ડીસામાં જીવદય પ્રેમી તરીકે જાણીતા ભરતભાઈ કોઠારીએ બાળકીને સરકાર સમક્ષ પરત ના કરતા બાળ સુરક્ષા અધિકારીએ નોંધાવી ભરતભાઈ કોઠારી વિરુદ્ધ અપહરણની ફરિયાદ. સરહદી પંથકના ખેડૂતોની હાલત ખરાબ. કુદરત બાદ સરકારી તંત્ર પણ બની રહ્યું છે વેરી. કમોસમી વરસાદ અને તૂટતી કેનાલોથી બરબાદ થતા ખેડૂતોએ તંત્રની આસ છોડી જાતે કરી કેનાલોની સફાઈ. દાંતીવાડામાં નોકરીને કાયમી કરવા બે કર્મચારીઓએ આપી આત્મવિલોપનની ચીમકી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ડીસામાં સરકારી શાળામાં આચાર્યની મનમાની ચાલતી હોવાની ઘટનાનો રિપોર્ટ શુક્રવારે રાત્રે બીકે ન્યૂઝ ચેનલ પર રજૂ થઈ ગયો, જેમાં વડી કચેરીની પરવાનગી મેળવ્યા વિના શાળાનું પ્રાંગણ લગ્ન માટે આપી દેવાતા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડતું હોવાને લીધે બીકે ન્યૂઝ ચેનલે આ સમગ્ર મામલાને ખુલ્લો પાડવાનો પ્રયાસ કરતા અકળાયેલા આચાર્ય તુમાખી પર ઉતરી આવ્યા હતા. ત્યારે આ અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. ગઈકાલે બીકે ન્યૂઝ ચેનલ પર ડીસાની છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં ચાલતી આચાર્યની મનમાનીનો સચોટ અને આધાર પુરાવા સાથે અહેવાલ રજૂ થયા બાદ બનાસકાંઠા જિલ્લાનું શિક્ષણ વિભાગ હરકતમાં આવી ગયું છે. આ ઘટનાને પગલે સ્થાનિક શિક્ષણ વિભાગ દ્વારા રાજપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ છોટાપુરા ગવાડી પ્રાથમિક શાળામાં તપાસ કરવા મોકલ્યા હતા, જ્યાં મીડિયામાં આ વાત આવી જતાં આચાર્યએ શાળામાંથી મંડપ હટાવી લેતા સ્થાનિક શિક્ષણ વિભાગમાં શાળામાં કોઈ પણ જાતનો મંડપ ન હોવાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. અને શાળામાં જે મંડપ હતો તે મંડપ વાલી મંડળની મિટિંગ માટે બાંધવામાં આવ્યો હોવાનું આચાર્યએ જણાવ્યું હતું. સ્થાનિક શિક્ષણ વિભાગમાં આચાર્ય દ્વારા પોતાના દ્વારા રજૂ કરવામાં આવેલા જવાબમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી વિશે આ વિસ્તારમાં 130 લગ્નો અને શુક્રવારની નમાજ હોવાનું કારણ જમાવ્યું છે. આચાર્ય દ્વારા જે જવાબ રજૂ કરવામાં આવ્યા છે તે અંગે વધુ વિગતો ડીસાના તાલુકા કેળવણી નિરીક્ષક જાગૃતિબેન દેસાઈએ આપી હતી. એવું નથી, પણ મેં તપાસ કરાવી એનો રિપોર્ટ મંગાવ્યો છે. પણ એ આચાર્યનું અને એમની શાળાના એસએમસી અધ્યક્ષનું એવું કહેવું છે કે ગઈકાલે 15મી તારીખે અમારી શાળામાં વાલી સંમેલન રાખ્યું હતું અને વાંચન અભિયાન જે આ વર્ષથી શરૂ થાય છે અને બાળકોની નિયમિતતા માટે એમ કે ચર્ચા કરવા માટે વાલીઓને બોલાવેલા અને એ સંમેલન અંતર્ગત અહીંયા એમ કે વાલીઓ આવેલા અને બાળકોની ગેરહાજરી માટે તો એમણે એવું કીધું છે કે અહીંયા સમૂહ લગ્ન હતા વિસ્તારમાં અને જે શુક્રવાર હતો તો એની નમાજ પડવાનો ટાઈમ હતો એટલે બાળકો ત્યાં આગળ ગયેલા હતા. બાકી બાળકોની હાજરી તો એમણે ઓનલાઈન કરી છે ગઈકાલે પણ અને આજે પણ બાળકોની હાજરી એમને ઓનલાઈન પૂરેલી છે. એટલે એમનો જે રિપોર્ટ આવ્યો છે એમાં તેમને એવું જ કીધું છે કે મેં વાલી સંમેલન રાખેલ અને વાલી સંમેલન રાખવા માટે જે મંડપ ને બધું થયેલું એ એમ કે એસએમસીના અધ્યક્ષ પોતે ખર્ચ કરેલો
અને વાલીઓને બોલાવીને ત્યાં આગળ એમના ખર્ચે ચા પાણી નાસ્તો પણ કરાવેલ છે એવી રજૂઆત એમણે કરી છે એમના રિપોર્ટમાં. હવે આ રિપોર્ટ હું આગળ વડી કચેરીએ મોકલીશ અને ત્યાંથી પછી કોઈ પણ તપાસનો આદેશ આવશે તો એના વિશે આગળ કાર્યવાહી કરવાની થશે. સરકારના પરિપત્ર મુજબ શિક્ષક હોય કે આચાર્યો ચાલુ શાળાના સમય દરમિયાન મોબાઈલ ફોન વાપરી ન શકે. આ આચાર્ય ફોન પણ વાપરતા હતા અને વિડીયોગ્રાફી કરતા હતા તેવા પુરાવા પણ તમે ટીવીમાં જોયા છે, તો આ બાબત કેટલી યોગ્ય છે? હા, એટલે ચાલુ શાળાએ મોબાઈલ પર પ્રતિબંધ છે, પરંતુ એ પોતે આચાર્ય છે એટલે એમ કે આચાર્ય તરીકે એને કોઈ કામથી અથવા તો ઓફિસની કોઈ હાજરી ઓનલાઈન કરવા માટે રાખેવું હોય, તેમ છતાં બી તમે કહો છો એટલે આની અમે તપાસ કરીશું અને આગળ રિપોર્ટ મોકલીશું. જી મેમ, આપે કહ્યું કે ઓનલાઈન હાજરી હતી અને ગઈકાલે જ્યારે તપાસમાં ગયા ત્યારે બાળકોની સંખ્યા પૂરતી જ હતી, તો બાળકોની સંખ્યા આપે એમ કહ્યું કે અને ઓનલાઈન બાળકોની જે હાજરી પૂરી છે, પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી મીડિયા દ્વારા કાલે ઘણા કાંઠ્યા છોકરાઓ જોવા મળ્યા. એટલે એમનું કહેવાનું એ જ હતું ને કે એમને ઓનલાઈન હાજરી કરી નાખી એના પછી નમાજના સમયે બાળકો જતા રહ્યા હતા અને સમૂહ લગ્ન હોવાથી ત્યાં જમવા માટે ગયેલા હતા એવું એમને એમના રિપોર્ટમાં જણાવ્યું છે. અને આ રિપોર્ટ અમે ઉપર સબમિટ કરીશું એટલે ઉપલી કચેરીથી જે નિર્ણય આવશે એના અંગે કાર્યવાહી કરવામાં આવશે. આ આખા વિવાદ બાદ શિક્ષણ વિભાગે તપાસ કરતા આચાર્ય દ્વારા લખવામાં આવેલા જવાબો તદ્દન ખોટા હોવાનું અમે જણાવીએ છીએ, કારણ કે અમારી પાસે પૂરતા એવિડન્સ છે કે જે શાળામાં વાલી સંમેલન નહીં પરંતુ લગ્નનું આયોજન હતું, કારણ કે આચાર્ય ખુદ જ શાળામાંથી લગ્ન બોર્ડ ઉઠાવી રહ્યા છે અને ત્યારબાદ તેને તોડીને આચાર્ય પોતાના કાર્યાલયમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે દેખીતી રીતે જ શાળામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હોવાની સાબિતી આપે છે અને શાળામાં બાંધેલા મંડપને જોઈને પણ સૌ કોઈ સમજી શકે છે કે આ મંડપ વાલી મંડળનો નહીં પરંતુ લગ્નનો છે. આ ઉપરાંત આચાર્યએ જણાવ્યું છે કે આ વિસ્તારમાં 130 લગ્નો હતા અને બાળકો લગ્નોમાં ગયેલા હતા, ત્યારે 130 લગ્નોમાં બાળકો પહોંચ્યા હોય તો વાલીઓ મીટિંગમાં કેવી રીતે આવી શક્યા? આ તમામ બાબતો આચાર્યના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરી રહી છે અને પોતાની ભૂલને છુપાવવા માટે મીડિયાકર્મીઓ પર રોફ જાળી રહ્યો છે. ત્યારે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા તેમણે પણ જણાવ્યું છે કે આચાર્યના નિવેદન બાદ અમે ખાસ તપાસના આદેશ આપ્યા છે અને પુરાવા એકત્રિત કરીને કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. છોટાપુર ગવાડી પ્રાથમિક શાળા તાલુકો ડીસામાં શાળાના મેદાનમાં કોઈ લગ્નનું આયોજન કરેલ છે એવું અમને ફરિયાદ મળેલ. આ અંગે અમે ટીપીઓ શ્રીને તપાસના આદેશ આપ્યા છે કે ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું હતી અને આ અંગે જો જરૂર જણાશે અને જો દોષિત થશે તો નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. જે કામ શિક્ષણ વિભાગે કરવાનું હોય છે તે કામ બીકે ન્યૂઝ ચેનલે કરી બતાવ્યું છે અને શિક્ષણ વિભાગને તમામ પુરાવા એકત્રિત કરીને આપી દીધા છે અને અમારો હેતુ જિલ્લામાં કથળતી જતી શિક્ષણ વ્યવસ્થાને સુધારવાનો છે અને તેના માટે બીકે ન્યૂઝ ચેનલ હંમેશા લડતી આવી છે અને લડતી રહેશે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બાબર માર્કેટ યાર્ડની એક પેઢીમાં ચોરી થતા સેક્રેટરી સહિતના 4 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. બાબર માર્કેટ યાર્ડમાં આવેલી નળેશ્વરી ટ્રેડર્સ અને જયંબે ટ્રેડર્સ ઈરંડાની બોરીઓ ચોરાઈ હતી, જેમાં કર્મચારીઓની સંડોવણી થતાં માર્કેટ યાર્ડ સમિતિ દ્વારા સેક્રેટરી બિપિનભાઈ દેવરાજભાઈ ઠક્કરની ચોરીની તપાસમાં ઢીલી નીતિ અને ચોરીમાં સંડોવાયેલા ચેન્સિંગ તખુભા રાઠોડ, રબારી શૈલેષભાઈ, રાજાભાઈ પટેલ, મહાદેવભાઈ, હેમરાજભાઈ ઓને કસૂરવાર ઠેરવી તેઓની ફરજ પરની હાજરી અને કામગીરી તપાસને અડચણરૂપ ન બને અને સાક્ષીઓ પર કર્મચારીઓની ફરજો પ્રભાવિત ન રહે કે રેકર્ડ પુરાવા સાથે કોઈ છેડછાડ ન થાય તે જરૂરી જણાતા નિષ્પક્ષ અને ન્યાયિક તપાસની કાર્યવાહી પૂર્ણ થાય તે સમય પૂરતા ચારેય કર્મચારીઓને કામ ચલાવ ફરજ મોકૂફ હેઠળ મૂકવામાં આવતા સરકારી ક્ષેત્રે ખળભળ મચી જવા પામ્યો છે. બાબરથી બીકે ન્યૂઝ ચેનલ માટે ભારમલ માળી. બજાર ચાર સમિતિ બાબરમાં 28/9/2019 અને 30/9/2019 બે દિવસોમાં બજાર સમિતિના કર્મચારી મારફતે ચોરીનો બનાવ બનેલ. એમાં 5મી તારીખે વેપારીઓની અરજી મને મળી. એ અરજીના અનુસંધાનમાં મેં એનામાંથી નોટિંગ કરી અને સેક્રેટરીશ્રીને મોકલી. આ બાબતે તપાસ કરી એનો અહેવાલ તૈયાર કરી અને 9/10/2019 મિટિંગ બોલાવી અને એ મિટિંગમાં રજૂ કરવું આવું નોટિંગ કરીને મેં એમને આપેલું. એમણે મિટિંગ કાગળ લેવામાં થોડીક દરકાર કરી,
અહીં હાજર નહોતા તો ફોનથી બોલાયા તો પણ એ આવ્યા નહીં. એમને ઘરે આસિસ્ટન્ટ સેક્રેટરીને આપવા મૂક્યા એટલે એમણે ટપાલ સ્વીકારી નહીં. અને એના પછી બીજા દિવસે એટલે ત્રીજા દિવસે ઓફિસમાં આવ્યા અને ઓફિસમાં આવીને એ અરજી મને ખબર પડી એટલે હું આવ્યો ને એમને અરજી આપી અને એમને સ્વીકારી 7મી તારીખે અને 9મી તારીખે મિટિંગ બોલાવી. આ મિટિંગમાં આખા બોર્ડ રૂબરૂમાં ચર્ચા કરી કે ભાઈ આવો ચોરીનો બનાવ બન્યો છે તો આ બાબતે તપાસ કરી અને આગળની કાર્યવાહી કરવી જોઈએ એટલે તપાસ સમિતિ નેમી બોર્ડે 3 જણની ચેરમેન વાઇસ ચેરમેન અને ડિરેક્ટર રાજુભાઈ આ સર્વાનુમતે તપાસ સમિતિ થઈ. તપાસ સમિતિએ આની તપાસ કરી. જે કંઈ અરજીમાં વેપારીએ વિગત આપી હતી એની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે ભાઈ આ કર્મચારીએ ચોરી કરી છે અને આને આની દુકાનમાંથી આટલા એરંડા લઈ ગયો છે. તો આ તપાસની સેક્રેટરીને મેં તપાસ સોંપી એમ સેક્રેટરીએ ચોર કોણ છે સીસીટીવી કેમેરા ન ચેક કર્યા એ કર્મચારીની કોઈ તપાસ ન કરી અને સીધો અહેવાલ રજૂ કર્યો કે આમાં કંઈ કરવાનું રહેતું નથી એવો અમને અહેવાલ આપી દીધો. એટલે મેં એના ઉપર તપાસ સમિતિ નિયમિતમાં તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી એટલે અમને એવું દોષિત લાગ્યું કે સેક્રેટરીશ્રી બી આમાં ફરજ પ્રત્યેની બેદરકારી રાખી અને એમાં ઇન્વોલ્વ હોય એવું અમને લાગ્યું. અને ચોરી તો કરી જ છે તો સીસીટીવી કેમેરામાં આખું સ્પષ્ટ થયું હતું. બે ગેટ પરના કર્મચારીઓએ પણ માલ બહાર જ આવવા દીધો એના ઉપરથી બે પણ એ ફરજ પ્રત્યે બેદરકારી રાખી અને એ પણ દોષિત છે. આ રીતનો તપાસણી અહેવાલ રજૂ કરી 25મી તારીખે મિટિંગ બોલાવી 25 દિવસે ફરીથી આ જ મુદ્દાની અને એમાં આ તપાસ સમિતિનો અહેવાલ વંચાણે લીધો અને વંચાણે લીધા પછી એવો નિર્ણય કર્યો કે ભાઈ દોષિતોને સજા કરવી એમને ફરજ મોકૂફી કરવા અને આગળની કાર્યવાહી કરવી એવી ચેરમેનને સત્તા આપી અને એના અનુસંધાનમાં સેક્રેટરીને સસ્પેન્ડ કરતાં પહેલાં નિયામકશ્રીની મંજૂરી લેવી પડે એટલે અમે દરખાસ્ત કરી નિયામકશ્રીએ મંજૂરી આપી અને અમે ગઈકાલે એમને 13-11 ફરજ પરથી 4-4 કર્મચારીઓને ફરજ મોકૂફી કરી. ધાનેરા તાલુકાના છેવાડે આવેલા વાસણ ગામે આજે રૂપાણી સરકારના લોકોની સુખાકારી માટેના આયોજન પ્રમાણે 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા તાલુકાના 7 ગામના લાભાર્થીઓએ આજે સરકારની વિવિધ યોજનાની સમજણ તેમજ લાભ લીધો હતો. આજે ધાનેરા તાલુકા અને ગુજરાતના છેલ્લે આવેલા ગામ એટલે કે વાસણ ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાભાર્થીને પોતાના ઘરે બેઠા ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજના વિશે માર્ગદર્શન તેમજ યોજનાનો લાભ મળે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. આજે તાલુકા પંચાયતના પ્રમુખના મૂળ વતન એવા ધાનેરા તાલુકાના વાસણ ગામે મગરાવા એટા ગોલા પેકિયા ધરણોદર શેરગઢ સહિત વાસણ ગામના લોકો માટે પ્રમાણમાં હાજર રહ્યા હતા. આજે વાસણ ગામની પ્રાથમિક શાળા ખાતે સરકારની વિવિધ યોજના માટે રેવન્યુ વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગના કર્મચારીઓ રેશન કાર્ડ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડમાં વાત્સલ્ય કાર્ડમાં અમૃત કાર્ડ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સુકન્યા સમૃદ્ધિ યોજના આવકના દાખલા જાતિના દાખલા આરોગ્યને લગતી સેવા પશુપાલનને લગતી સેવા વિદ્યુત બોર્ડને લગતી રજૂઆત સાંભળી યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ હાથીભાઈ રબારીએ પણ ગામડાના લોકો માટે આવા કાર્યક્રમને સાર્થક માન્યા હતા. તારીખ 16/11/2019માં સેવા સેતુ કાર્યક્રમ સેવાડાના ગામે અને વાસણ ગામે 7 ગામના કાર્યક્રમમાં બધાને સેવાડાના માણસને માં અમૃતા કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ બધી સુવિધા મળે આવું સરકારે ખૂબ સારું વિચારીને સેવાડાના માણસને લાભ મળે આવું ખૂબ સારી લાગણીથી કાર્ય ચાલુ છે. સાહેબ કયા કયા વિભાગનું કામ ચાલુ અત્યારે? આપણે વાસણ એટા ગોલા શેરગઢ મગરાવા પેગિયા ધરણોદર 7 ગામનો કાર્ય રાખેલો છે. વાસણ ગામે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં આજે ધાનેરા મામલતદાર ભગવાનભાઈ ખરાડી, બજાર સમિતિના ચેરમેન ભૂરાભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ હરજીભાઈ પટેલ સહિત ભાજપ પક્ષના આગેવાન જગદીશભાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ મોટા પ્રમાણમાં હાજર રહી લોકો માટે સરકારની યોજનાના લાભો આપ્યા હતા. વાસણ ગામના સરપંચ મનજીભાઈ રબારી તેમજ તલાટી ભરતભાઈ પંડ્યા દ્વારા ઘર ઘર સુધી આ કાર્યક્રમ વિશે માહિતી પહોંચાડી ગરીબ અને ગામડામાં રહેતા લોકોને ખાસમાં વાત્સલ્ય કાર્ડ તેમજ વિધવા સહાયના લાભો આપવામાં સફળ રહ્યા હતા.
ધાનેરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે રાજેશ ચૌહાણ. ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવા રાજ્યમાં ઠેર ઠેર સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, ત્યારે આજે લાખણી તાલુકામાં 5મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ વાસણકુડા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં લાખણી મામલતદાર ડીસી પરમાર, તાલુકા વિકાસ અધિકારી પીડી સેનમા, ભાજપ પ્રમુખ બાબરાભાઈ ચૌધરી, માર્કેટ યાર્ડ ચેરમેન બાબુભાઈ પાનકુટા, વાઇસ ચેરમેન તેજાભાઈ ભુરિયા, ભાજપ મહામંત્રી ગણેશભાઈ સહિત સરકારી અધિકારીઓ અને ગામ લોકો હાજર રહ્યા હતા. સેવા સેતુ કાર્યમાં કુડા, ધૂણસોલ, મોરાલ, જસરા, વાસણકુડા અને કોટડા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સૌપ્રથમ શરૂઆત દેપરાગટ્ય તેમજ સ્કૂલની બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી શરૂઆત કરવામાં આવી હતી. આ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન સવારે 9 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી સ્થળ ઉપર જ સરકારના વિવિધ વિભાગોની જુદી જુદી યોજનાઓ પૈકી એક જ દિવસે પૂરી પાડી શકાય તેવા આશય દ્વારા યોજનાઓનો લાભ પ્રજાજનોને મળી શકે તેમજ સ્થળ ઉપર હકારાત્મક અરજીઓનો નિકાલ સ્થળ ઉપર જ કરી શકાય તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખણી બીકે ન્યૂઝ ચેનલ માટે શાંતિભાઈ સુથાર. આજે લાખણી તાલુકાના વાસણ મુકામે 5મા તબક્કાના સેવા સેતુના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય શ્રી મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, લાખણી તાલુકા પ્રમુખ ભાજપ બાબરાભાઈ, એપીએમસી ચેરમેન બાબુલાલ પાનકુટા સાહેબ, સરપંચ શ્રી હડમતસિંહ અને બહોળી સંખ્યામાં ખૂબ મોટી સંખ્યામાં સારો કાર્યક્રમ ચાલુ કરેલો અને આ લાભ વધારેમાં વધારે 6 ગામોના ક્લસ્ટરમાં લે એવી દરેકને માહિતી આપી અને કાર્યક્રમ શરૂ કરેલ છે. અને આ સરકારનો કાર્યક્રમ છેવાડાના ગામડાના માનવી સુધી પહોંચે અને નાનામાં નાના નાગરિકને લાભ મળે એ હેતુથી આ સરકારનો ખૂબ સારો કાર્યક્રમ છે અને ખૂબ સરસ રીતે ચાલે છે અને દરેકને લાભ મળે એવી આ પ્રસંગે દરેકને ભલામણ અપીલ કરી અને કાર્યક્રમ શરૂ કરાયેલ છે એ બાબતે અસ્તુ જય ભારત. લાખણી તાલુકાના વાસણકુડા ગામે આપણે સેવા સેતુ 5મા તબક્કાનો આજે કાર્યક્રમ આપણે શરૂ કર્યો છે. આ ક્લસ્ટરમાં સમાવિષ્ટ 6 ગામોના તમામ ગામના જે લાભાર્થીઓ છે એ અહીં સાંજે 5 વાગ્યા સુધી અમારી આ જે જુદી જુદી યોજનાઓ છે, સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ છે એનો લાભ લેશે. મોટાભાગના જે વિધવા સહાયના કે સમાજ સુરક્ષાને લગતી જે આપણી વિધવા સહાયની જે સહાય છે એના હુકમો અમે સાંજે જ 5 વાગે જે તે અરજદારને અમે અહીં રૂબરૂમાં આપી દઈશું. અને નાના મોટા જે રાશનકાર્ડના કામ છે, મા કાર્ડના કામ છે, આપણા મેડિકલની કોઈ તપાસ છે, ડાયાબિટીસની તપાસ છે, બ્લડ પ્રેશરની જે છે એ તપાસણી અહીં આ અમારા મેડિકલ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવી રહેલ છે. અને તાલુકાના તમામ અધિકારીઓ અત્રે ઉપસ્થિત છે અને સાંજે 5 વાગ્યા સુધી અમે હાજર રહી લોકો જેમ વધુને વધુ અમારો આ સેવાઓનો લાભ લે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કાયદાના ગુંડાળામાં ફસાઈ ડીસામાં નવજાત બાળકી, નિયત સમયમાં ડીસામાં જીવદય પ્રેમી તરીકે જાણીતા ભરતભાઈ કોઠારીએ બાળકીને સરકાર સમક્ષ પરત ના કરતા બાળ સુરક્ષા અધિકારીએ નોંધાવી ભરતભાઈ કોઠારી વિરુદ્ધ અપહરણની ફરિયાદ. સરહદી પંથકના ખેડૂતોની હાલત ખરાબ, કુદરત બાદ સરકારી તંત્ર પણ બની રહ્યું છે વેરી. કમોસમી વરસાદ અને તૂટતી કેનાલોથી બરબાદ થતા ખેડૂતોએ તંત્રની આસ છોડી જાતે કરી કેનાલોની સફાઈ. દાંતીવાડામાં નોકરીને કાયમી કરવા 2 કર્મચારીઓએ આપી આત્મવિલોપનની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું.
સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબ્રાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબ્રાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી કોબ્રાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરના ઉત્તર પોલીસ મથકમાં બાળ સુરક્ષા અધિકારી ડીસાના જીવદયા પ્રેમી તરીકે જાણીતા ભરતભાઈ કોઠારી સામે અપહરણ જેવા સંગીન ગુનાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. આઈપીસી 363 સંગીન અપરાધ છે અને અત્યારે આ અપરાધ અંગેની ફરિયાદ બાળ સુરક્ષા અધિકારીએ ડીસામાં જીવદયા પ્રેમી તરીકે જાણીતા ભરતભાઈ કોઠારી સામે ડીસા ઉત્તર પોલીસ મથક ઇન્ડિયન પિનલ કોડ મુજબ અપહરણની ફરિયાદ નોંધાવી છે. આ ઘટના પર નજર કરીએ તો 8 ઓક્ટોબરના રોજ ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં એક નવજાત બાળકી મળી આવી હતી. ત્યારે ભરતભાઈ કોઠારીએ આ બાળકીને સારવાર માટે ખસેડી હતી અને ત્યારબાદ બાળકીનો કબજો જિલ્લા બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ બાળકીને પોતાના ખર્ચે વધુ સારવાર માટે સુરત લઈ જવાની ભલામણ કરતો પત્ર ભરતભાઈ કોઠારીએ જિલ્લા બાળ કલ્યાણ સમિતિને લખતા ભરતભાઈને નિયત શરતો મુજબ એટલે કે 10 દિવસ સુધી સારવાર કરાવીને બાળકીને પરત સરકારને સોંપવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી અને તે મુદત 8 નવેમ્બરના પૂરી થયા બાદ પણ બાળકી ભરતભાઈએ સરકારને સુપ્રત ના કરતા સરકાર દ્વારા પત્ર અને ટેલિફોન દ્વારા અનેકવાર જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ભરતભાઈ તરફથી કોઈ જ પ્રત્યુત્તર ના મળતા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચીને ડીસાના ભરતભાઈ કોઠારી વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાવ્યો છે. આ ફરિયાદમાં અધિકારી સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભરતભાઈ કોઠારીએ ડીસામાંથી મળી આવેલી બાળકીને સરકારના વાલીપણાથી દૂર કરીને બાળકીને નિયત સમય મર્યાદામાં પરત નથી કરી અને આજ સુધી ગોંધી રાખી છે અને આ બાળકી ક્યાં છે, કેમ છે અને કેવી હાલતમાં છે તે માત્ર ભરતભાઈ કોઠારી જાણતા હોવા છતાં સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ સમગ્ર ઘટના ખૂબ જ સંવેદનશીલ ઘટના છે અને આ પીકે ન્યૂઝ ચેનલ પણ આ ઘટનાને પગલે સંયમ જાળવવાની અપીલ કરે છે. કાયદા મુજબ ડીસામાંથી મળી આવેલી બાળકીના કોઈ વાલી ના હોવાને લીધે આ બાળકીને બાય બર્થ ભારતીય નાગરિકતા મળી ચૂકી છે અને તેના વાલી ના હોવાને લીધે તેના વાલીપણાનો અધિકાર સરકારનો જ બને છે. ત્યારે આ બાળકના ભવિષ્ય વિશે નિર્ણય કરવાનો અધિકાર સરકારનો અધિકાર છે. જ્યારે આ ઘટનામાં ભરતભાઈ કોઠારીએ આ બાળકી સરકારને સુપ્રત કરી દેવી જોઈએ
અને જો પોતે જ અથવા કોઈ અન્ય વ્યક્તિ તેને દત્તક લેવા માંગતું હોય તો સરકારના બાળ સંરક્ષણ ગ્રુપ પાસે જઈ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને દત્તક વિધાન ગ્રહણ કરવું જોઈએ. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તો આ અંગે બાળ સંરક્ષણ ગૃહની પણ નિષ્ફળતા જોવા મળી રહી છે. કારણ કે આ રીતે બાળકી બિનવારસી મળ્યા બાદ અત્યાર સુધી તેમની પાસે બાળકી નથી. જ્યારે બાળકીનો વાલીપણાનો અધિકાર સરકારનો બનતો હોવા છતાં તેઓ બાળકીને સાચવી રાખવામાં નિષ્ફળ છે અને ખૂબ જ કમનસીબ બાબત છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. સદભાવના ગ્રુપ અને આરટીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓને સરળતાથી વાહન લાયસન્સ મળી રહે તે માટે છેલ્લા 4 વર્ષથી અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજે આ વર્ષનો છેલ્લો લર્નિંગ લાયસન્સ કેમ્પનું આયોજન પાલનપુર ખાતે કરવામાં આવ્યું હતું. સદભાવના ગ્રુપ દ્વારા અત્યાર સુધી 112 કેમ્પમાં 12,000થી વધુ લાયસન્સ શાળાના વિદ્યાર્થીઓને ઇસ્યુ કરાઈ ચૂક્યા છે. સદભાવના ગ્રુપની વિદ્યાર્થીઓના હિત માટેની સરાહનીય કામગીરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બિરદાવી હતી. તેમજ રાજ્ય સરકારના ટ્રાફિકના નિયમમાં હેલ્મેટ પહેરીને વાહન ચલાવવાની ખાતરી આપી હતી. અમને અહીંયા સદભાવના ગ્રુપ તરફથી અહીંયા લાયસન્સ માટે બોલાવવામાં આવ્યા છે અને સદભાવના ગ્રુપ અમારા માટે બહુ સારું એવું કામ કરે છે. કારણ કે વેકેશનમાં અમારો ટાઈમ ના બગડે એ રીતે અમને અહીંયા લાયસન્સ માટે બધી જ રીતની જે પ્રાયોરિટીઝ કહેવાય છે આપે છે. હરેશ અંકલ પોતે અમારા માટે બહુ સારું એવું કામ કરી રહ્યા છે અને આરટીઓ ઓફિસ છે, બધા જ અમારી માટે કહેવાય ને કે અમારો ટાઈમ ના બગડે એ રીતે અમારો ગવર્મેન્ટની જે ફીસ છે એ જ ફીસમાં અમને બહુ સારી રીતે બધું જ કામ કરી આપવામાં આવે છે. તો હરેશ અંકલને, આરટીઓ ઓફિસને અને સદભાવના ગ્રુપને હું થેન્ક યુ કહેવા માગું છું અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રોમિસ કરું છું કે એમને જે હેલ્મેટ માટેનો કાયદો બનાવેલો છે એ કાયદાને અમે ફોલો કરીશું અને હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવીશું. થેન્ક યુ. અને આજે હું અહીંયા આરટીઓ આવેલી છું. અહીંયા કેમ્પનો છેલ્લો દિવસ છે. સદભાવના ગ્રુપના ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી અને એમની ટીમ તરફથી બહુ સારું કાર્ય કરવામાં આવે છે અને અમને અમારું ટાઈમ બગડે નહીં એવા અમારા વિદ્યાર્થીઓ, હું ફામડીની વિદ્યાર્થીની છું, અમારા જેવા વિદ્યાર્થીઓ માટે બહુ સારું કાર્ય કરી રહ્યા છે અને એ બી નિયત જે સરકારી ધોરણો છે એ પ્રમાણેની ફી મુજબ જ, કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી. હું આરટીઓ અને સદભાવના ટીમની આભારી છું અને એના સિવાય હું વિજય રૂપાણી દ્વારા જે કાયદાઓ બહાર પાડવામાં આવ્યા છે એ હું પ્રોમિસ કરું છું કે હું માન્ય રાખીશ. બાર કોમર્સમાં ભણું છું. અમને સદભાવના ગ્રુપ તરફથી ટાઈમ ન બગડે અને વેકેશનમાં એ દરમિયાન કેમ્પ યોજવામાં આવ્યો હતો તે બદલ અમને અહીંયા બહુ સારી સુવિધાઓ મળે છે અને તે બદલ હું સદભાવના ગ્રુપ અને આરટીઓ અધિકારીઓને સહકાર આપું છું અને તે બદલ એમને થેન્ક યુ કહેવા માગું છું અને આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહેવામાં પ્રોમિસ કરું છું કે અમે લોકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવીશું. થેન્ક યુ. સદભાવના ગ્રુપના ચેરમેન હરેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 4 વર્ષથી જિલ્લાના 12,000થી વધુ શાળાના વિદ્યાર્થીઓને સમય બચાવી સરળતાથી લાયસન્સ મળી રહે તે માટેનું અભિયાન સમગ્ર ગુજરાતમાં માત્ર બનાસકાંઠામાં શરૂઆતથી ચાલી રહ્યું છે, જે કોલેજ અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. સરકારશ્રીના માર્ગ સલામતીના નિયમોના સમર્થનમાં ગુડ ગવર્નન્સ અંતર્ગત, હું શબ્દને ફરી રિપીટ કરું છું, ગુડ ગવર્નન્સ આ શબ્દને ચરિતાર્થ કરવા માટે થઈને આરટીઓ કચેરી અમારા સદભાવના ગ્રુપ સાથે રહીને સવારે 8 o'clock સવારે 8 વાગે સ્પેશિયલી વિદ્યાર્થીઓ માટે આરટીઓ કચેરી શરૂ થાય છે. હાલ આપ જોઈ શકો છો 9 વાગ્યાનો સમય છે પણ આરટીઓ કચેરી અહીંયા શરૂ થઈ ગઈ છે સવારે 8 વાગ્યાની અને વિદ્યાર્થીઓને કોઈ જ અન્ય ખર્ચ વગર, એમનો અભ્યાસનો ટાઈમ બગાડ્યા વગર અને એમાંય ખાસ કરીને દિવાળીની વેકેશનમાં, દેવ દિવાળીના દિવસે, રવિવારના દિવસે આવા 3 કેમ્પો યોજાયા અને લગભગ  750 લાયસન્સ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યા. મને જણાવતા આનંદ થાય છે કે વિદ્યાર્થીઓએ સરળતાથી લાયસન્સ પ્રાપ્ત કર્યા બાદ એમની ફરજ સમજીને એમને માર્ગ સલામતીના નિયમને સમર્થનમાં સ્વેચ્છાએ કાયદાના પાલન સાથે, નિયમોનો ફોલો કરીને હેલ્મેટ સાથે વાહન ચલાવવાનું પ્રોમિસ આપ્યું છે એ ખૂબ મોટી વસ્તુ છે. આજ સુધી આવા 112 કેમ્પોમાં છેલ્લા 4 વર્ષમાં લગભગ 12,000 વિદ્યાર્થીઓએ લાયસન્સ પ્રાપ્ત કર્યા છે અને આ બધા વિદ્યાર્થીઓ કાયદાના પાલન સાથે વાહન ચલાવતા થયા છે એ ખૂબ ગર્વની વાત છે. આ ખાસ અભિયાનમાં ગુજરાત સરકારના આરટીઓ વિભાગે જે
કોઓપરેટ કર્યું છે એ બદલ ખાસ એમનો આભાર માનું છું કે સ્પેશિયલી સવારે 8 વાગે આવીને વિદ્યાર્થીઓ માટે અહીંયા કાર્યરત થાય છે. આજે પાલનપુર આરટીઓ કચેરીમાં લર્નિંગ લાયસન્સ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ હાજર રહીને કોમ્પ્યુટર પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં 45 સેકન્ડમાં ટ્રાફિક નિયમના પાલન અંગે 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ આપવાના હોય છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેસા. આજરોજ સદભાવના ગ્રુપ તરફથી જે સ્ટુડન્ટનો લાયસન્સનો કેમ્પ રાખવામાં આવેલ હતો આરટીઓ પાલનપુર ખાતે, તો આ એક એકદમ સફળ પ્રયોગ છે જે ઇઝી રીતે સ્ટુડન્ટનો ટાઈમ ન બગડે અને એકચ્યુઅલી આરટીઓ પાલનપુર ખાતે એડવાન્સમાં અપોઇન્ટમેન્ટ લઈ અને લર્નિંગ લાયસન્સ ઇઝીલી મળી જાય. તો આજરોજ અમે અહીંયા 200 સ્ટુડન્ટ આવ્યા હતા અને એમને અમે લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરેલું છે. હવે અત્યારે અહીંયા લર્નિંગ લાયસન્સમાં સીધા જ એડવાન્સમાં ફીસ ભરી અને તરત જ અપોઇન્ટમેન્ટ અમને મળી જાય છે, જેથી એ લોકોનો ટાઈમ બી બચે છે અને અમે અહીંયા કાર્યરત છીએ. અહીંયા લર્નિંગ લાયસન્સમાં સિસ્ટમ એવી છે કે દરેક કેન્ડિડેટે એક્ઝામમાં ફરજિયાત આવવાનું હોય છે અને એમાં 15 પ્રશ્નો હોય છે, એમાં 11ના સાચા જવાબ આપવાના હોય છે. સ્ટુડન્ટને પહેલેથી જ અવેર કરવામાં આવે છે, તેથી સ્ટુડન્ટનો વારંવાર ટાઈમ બગડતો નથી, જે કાંઈક સફળ પ્રયોગ છે અને વધુમાં વધુ ફાયદો સ્ટુડન્ટને મળતો હોય છે. તાજેતરમાં સરહદી બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ખેતીમાં મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખેતરમાં થતા નુકસાનને અટકાવવા માટે ખેડૂતો પોતાના ઘરબાર છોડીને ખેતરમાં ગયા હતા, પરંતુ વરસાદના કારણે ખેડૂતોના મકાનોના પતરા અને નળિયા ઉડી જતા મોટા પ્રમાણમાં ઘર વખરીને પણ મોટું નુકસાન થયું છે. આ સમસ્યામાં ઢીમા, ઢેરિયાના, કોળાવા, ચોટેલ જેવા અનેક ગામોના ખેડૂતોને ભોગ બનવું પડ્યું છે અને ખેડૂતોના ઘરમાં રહેલો અનાજનો જથ્થો વરસાદમાં ખરાબ થઈ ચૂક્યો છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. સરહદી વિસ્તારમાં થરાદ વાવ સુઈગામ નજીકથી પસાર થતી કેનાલોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે છેલ્લા 2 દિવસમાં 6 કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજે કુંડાલિયા ગામ નજીક 100 ફૂટનું ગાબડું પડી ગયું છે. આ ગાબડું પડતા આસપાસના ખેતરોમાં કેનાલોમાંથી પસાર થતા પાણીના જથ્થાનો 10 મસ્તો પ્રવાહ ખેતરોમાં ઘૂસી ગયો હતો. છેલ્લા 2 દિવસની વાત કરીએ તો પ્રતાપપુરા, ચુવા, ચારડા, કારેલી, દૈયપ, કુંડાલિયા અને રાધાનેસડામાં કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે. કેનાલોમાં પડી રહેલા ગાબડાઓ બાબતે સરકારનું મૌન પણ અનેક સવાલ પેદા કરી રહ્યું છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. સરહદી વિસ્તારોમાંથી પસાર થતી નર્મદાની કેનાલોની સફાઈના અભાવે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે અને આ બાબતે સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ પરિણામ ના આવતા આગામી રવિ સિઝનને લઈ વાવ તાલુકાના ઢેરિયાના ગામની કેનાલોની સફાઈ તંત્ર દ્વારા ના કરવામાં આવતા આજે ખેડૂતો જાતે જ કેનાલોની સફાઈ કરવા લાગી ગયા હતા. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી ખરેખર તંત્ર માટે શરમજનક છે અને ખેડૂતો દ્વારા સફાઈ કરવામાં આવતી હોવાના વિડીયો વાયરલ થયા બાદ લોકો પણ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડામાં નોકરીને કાયમી કરવા 2 કર્મચારીઓએ આપી આત્મવિલોપનની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. તિબેટિયન રિફ્યુઝી વુલન માર્કેટ, જેન્ટ્સ, લેડીઝ ઓર ચિલ્ડ્રન કે લીએ ગરમ વસ્ત્રો કી માર્કેટ. હમારે યહાં જેકેટ, સ્વેટર, લોંગ સ્વેટર, હુડી,
સ્વેટ સેટ, લેધર જેકેટ, હેન્ડ ગ્લોવ્ઝ, ગરમ મોજા ઓર ટોપી, ટ્રેક સૂટ, વોટરપ્રૂફ પેરાસૂટ જેકેટ, પોન્ચો, શ્રગ, સ્કાર્ફ, મફલર, શોલ, સ્ટોલ, બાબા સૂટ, બેબી શૂઝ ઓર ઇયર કવર મિલેંગે. તિબેટિયન રિફ્યુજી વુલન માર્કેટ, લાયન્સ હોલ કે સામને, પશુ બજાર, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં બેહંગામી કર્મચારીઓ નોકરીને કાયમી કરવાના મુદ્દે આત્મવિલોપન પર ઉતરી આવ્યા છે અને આ બંને કર્મચારીઓ અત્યારે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન વૈજ્ઞાનિકની કચેરીમાં રોજમદાર તરીકે કામ કરે છે અને તેમણે બંને કાયમી થવા માટે અરજી કરી હોવા છતાં તેમણે કાયમી કરવામાં આવતા નથી. આ બંને કર્મચારીના નામ મણિલાલ એમ પરમાર અને પીરાભાઈ જેઠાભાઈ પરમાર છે. ત્યારે જો આ કર્મચારીઓ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી રહ્યા હોય ત્યારે જિલ્લા કલેક્ટર અને સરકાર કૃષિ યુનિવર્સિટીના કુલ સચિવે એક વખત આ બંનેને સાંભળી સંતોષકારક જવાબ આપીને ઘડતી કાર્યવાહી કરવી જરૂરી છે. અમો સરદાર કૃષિ યુનિવર્સિટીના કઠોળ અને એમાંડા વિભાગમાં અમે ફરજ બજાવીએ છીએ પટાવાળા તરીકે. અમો છેલ્લા 32 થી રોજમદાર તરીકે નોકરી કરીએ છીએ, છતાં આજ દિન સુધી અમને કાયમી કરવામાં આવ્યા નથી. અમારા પછીના 3-4 શૈલેષભાઈ જોશી, MS વાઘેલા અને નાગરભાઈ એવા લગભગ 3-5-7 જણાના આ લોકોએ કાયમી કરી દીધી અમારા પાછળના, અને અમને કાયમી કરવામાં આવતા નથી. અમે 2001 સુપ્રીમ કોર્ટની સ્કીમ પ્રમાણે અમે 20 જણા હતા, અમને કાયમી કરવાના હતા, છતાં અમારા 20માંથી 18માં કાયમી કરી અમને 2 બાકાત રાખેલ છે. અમારે કેવું એ છે, અમને કેમ બાકાત રાખ્યા? હવે ધારો કે એમ કે મેડિકલ અગર ખોટા હોય તો મેડિકલ ખોટા તો હું તમને દાખલા આલું, 18-18 ખોટા જ છે, 18-18 જેને આપ્યા એ. અને સાહેબ એવા લોકોને ઓર્ડરો આપેલા કે જેના સર્ટિફિકેટ હાવખે ખોટા હતા અને માનવતાના ધોરણે ઓર્ડરો આપવામાં આવ્યા છે. માનવતાના ધોરણ અહીંયા યુનિવર્સિટી સરકારમાં ચાલે એવા લોકોને આપ્યા છે. સાહેબ અમારા પછીના ઓર્ડર આપ્યા ને અમે એ પાસે 95 પછી આવેલા, અમે સાહેબ 88-89 રોજમદારો છીએ, છતાં આજ દિન સુધી અમને કાયમી કરવામાં આવ્યા નથી. બરાબર, અમે છેલ્લા 3 મહિનાથી ઉપવાસો બેઠા છીએ, પ્રતિક ઉપવાસ પર. બરાબર, છતાં અમારી સામે જોવામાં આવતું નથી. સરકાર નિર્દયી બની ગઈ છે અમારા પ્રત્યે. અમે દલિત હોવાથી અમને અન્યાય કરવામાં આવી રહ્યો છે. અમે નજીવા દરે છેલ્લા 32 વર્ષથી અમે નોકરી કરી રહ્યા છીએ. એક જ આશા કે અમને કાલે કાયમી કરશે. હવે અમારે રિટાયર થવામાં 6 બાકી છે સાહેબ, છતાં પણ અમારી હમ આ સરકાર જોતી નથી અને સરકાર અમને રામ ભરોસે છોડી દીધા છે. અને અમને અમારી જોડે એવું કરાવવા માગે છે કે જેવું ભાનુભાઈ વણકરે પાટણમાં કર્યું એવું અમારી જોડે કરાવવા માગે છે અને અમને મજબૂર કરી રહી છે. અમારી હમ બિલકુલ માનવતાહીન બની ગઈ છે. હવે સાહેબ અમે જઈએ તો જઈએ ક્યાં? અમે નાના કર્મચારી, અમારે સાહેબ 6 બાકી છે, 6 પછી અમારું શું? અમે એટલા ન્યાય માટે અમે પ્રતિક ઉપાસો બેઠા છીએ સાહેબ, અને આપણે હાથ જોઈ વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય અપાવો અને અમને કાયમી કરાવો, જેથી કરીને અમને પેન્શન મળે અને 2 પૈસા મળે તો અમારે ઘરનું લઈ શકીએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ હરકતમાં આવેલા શિક્ષણ વિભાગે છોટાપુર ગવાડી પ્રાથમિક શાળાના આચાર્ય પાસે માંગ્યો જવાબ.
આચાર્યના જવાબને ખોટો સાબિત કરતા પીકે ન્યૂઝ ચેનલે રજૂ કર્યા પુરાવા. કાયદાના ગુંડાળામાં ફસાઈ ડીસામાં નવજાત બાળકી. નિયત સમયમાં ડીસામાં જીવદય પ્રેમી તરીકે જાણીતા ભરતભાઈ કોઠારીએ બાળકીને સરકાર સમક્ષ પરત ના કરતા બાળ સુરક્ષા અધિકારીએ નોંધાવી ભરતભાઈ કોઠારી વિરુદ્ધ અપહરણની ફરિયાદ. સરહદી પંથકના ખેડૂતોની હાલત ખરાબ. કુદરત બાદ સરકારી તંત્ર પણ બની રહ્યું છે વેરી. કમોસમી વરસાદ અને તૂટતી કેનાલોથી બરબાદ થતા ખેડૂતોએ તંત્રની આશ છોડી જાતે કરી કેનાલોની સફાઈ. દાંતીવાડામાં નોકરીને કાયમી કરવા બે કર્મચારીઓએ આપી આત્મવિલોપનની ચીમકી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.